દેવકીજી વિનંતી કરીને ઘરે ચાલ્યા ગયા. ગોચરીનો સમય થયો, મહાત્માઓની જોડીઓ નીકળી છે. પબ્બેના ગ્રુપની અંદર એ મહાત્માઓ ગોચરી ઓરવા નીકળ્યા છે. ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ મહાત્માઓ ફંટાઈ ગયા. 11:30 નો સમય થયો હશે અને દેવકીના મહેલની અંદર મધુર અવાજ સંભળાયો, ધર્મલાભ. બે મહાત્માએ ફ્રન્ટમાંથી પ્રવેશ કર્યો. રસોડામાંથી દેવકીજી દોડતા સામે આવ્યા છે. પધારો પધારો મહાત્મા, ધન્ય ભાગ. મહાત્માને અંદર લઈ ગયા છે, ભાવપૂર્વક મીઠા ભોજન વોરાવ્યા છે. ગોચરી વોરાવ્યા પછી શ્રાવકોનો આચાર છે કે મહાત્મા બહાર નીકળે તો કમસે કમ 7-8 ડગલા સુધી તો, 7-8 ડગલે વળાવવા તો જવું જોઈએ. મહાત્મા વોરીને જેવા બહાર નીકળ્યા, દેવકીજી દરવાજે પાછા પધારજો સાહેબ. મહાત્મા વર્તમાન જોગ કહીને નીકળી ગયા. દેવકીજી પાછા રસોડામાં ગયા. હજી 5 મિનિટ નથી થઈ ત્યાં સાઈડ ના દરવાજામાંથી બે મહાત્મા પધાર્યા અને બોલ્યા, ધર્મલાભ. અને દેવકીજી પાછા આવ્યા. ઓહો, પધારો પધારો પધારો. દેવકીની નજર પડી, ઓલા બે મહારાજ સાહેબ જેવા જ બે મહારાજ લાગે છે. હશે, હજારો સાધુ ભગવંતો છે, સરખે સરખા વર્ણ વાળા, રૂપ વાળા, હાઈટ વાળા હોઈ શકે, ન કેમ હોઈ શકે. પધારો. એમણે પોતાના મનમાં ઉગતા વિચારને દબાવીને મહાત્માને ગોચરી વરાવી, ભાવપૂર્વક ગોચરી વરાવ્યા પછી મહાત્મા પાછા ફર્યા. પાછા પધારજો, વર્તમાન જોગ કહીને બે મહાત્મા પણ નીચે ઉતરી ગયા. દેવકીના 3.5 કરોડ રૂવાડા આજે ખડા છે. દેવકીના હૈયામાં આજે વાત્સલ્ય ની ધારા વહી રહી છે. એની આંખોમાં 4 મહાત્માઓ સતત ફરક્યા જ કરે છે. કેવા મહાત્મા! એ માને ધન્યવાદ છે કે જેણે પોતાના આવા સંતાનો પ્રભુના ચરણે સમર્પિત કરી દીધા. અને ત્યાં જ તંદ્રામાંથી જગાડે એવો પાછો અવાજ આવ્યો, ધર્મલાભ. અને બીજી બાજુના દરવાજેથી પાછા બે મહાત્મા અંદર પધાર્યા. અને દેવકી જુએ, હવે દેવકીને ડાઉટ પડ્યો, નક્કી આના આજ મહાત્માઓ આવ્યા કરે. આમથી એ આવ્યા, હું ઓળખી ન જાઉં એટલે આમથી આવ્યા. અને ત્રીજી વાર ક્યાંથી આવ્યા? આ બાજુ 3 દરવાજા હતા. તમારા ઘરમાં એન્ટ્રી કેટલી? બધું એક જ એન્ટ્રી, એક ને એક્સિડ. દેવકીનો તો મોટો મહેલ છે ને, પ્રવેશ કરવા માટેના 3 દરવાજા ને ત્રણેથી ત્રણ વખત બબ્બે મહાત્માની ટુકડી અંદર. ત્રીજી વખત આવ્યા પછી દેવકીને વિચાર આવ્યો, નક્કી મારા દ્વારિકાની અંદર કાં તો ગોચરી મળતી નહીં હોય, એકના એક મહાત્મા બીજી વખત તમારા ઘરે આવે તો તમને શું વિચાર આવે? જલ્દી જવાબ. કઈ વિચારો કે સીધું પધારો પધારો કહીને વોરાબાદ મંડી પડો? હે, પધારો અને વોરાવો બરાબર. અને પછી પાછા ત્રીજી વાર આવે તો, સાહેબ ઓપેરામાં બીજા કોઈ ઘર નથી. ના, હું ખાલી મજાક માટે ભલે બોલું પણ મને પૂરો વિશ્વાસ છે, ઓપેરા નહીં. 4 વર્ષથી આ પાલડીના વિવિધ સંઘોમાં અમે ફરી રહ્યા છે, હું જોઈ રહ્યો છું. સેંકડો સાધુઓ, સેંકડો સાધ્વીજી ભગવંતો છેલ્લા 20 વર્ષથી આ પાલડીની અંદર કેટલાક સ્થાયી છે, કેટલાક અવર જવર કરે છે. અને આ પાલડીના ઘરોની અંદર જયારે ગોચરી વરવા માટે જાય છે, આજ સુધી કોઈ પણ સાધુ કે સાધ્વીજી ભગવંતોની અમને ફરિયાદ નથી મળી કે મારા સાહેબ પાલડીની અંદર ગોચરીમાં અમને તકલીફ પડે છે.